શું તમે છો? ના કેમ કે મોટાભાગના લોકો આ સવાલ પાછળથી પૂછે છે તમે સાચા સમયે પૂછી રહ્યા છો જુઓ પહેલા એ સમજીએ કે લોકો લગ્ન કેમ કરે છે એક માણસ તરીકે ભલે તમે પછી પુરુષ હોવ કે સ્ત્રી તમારી અમુક જરૂરિયાતો હોય છે જ્યારે તમે આઠ વર્ષના હતા તમારું નામ શું છે અનુષ્કા અનુષા અનુષ્કા ઠીક છે જો તમે લગ્ન કરશો તો અમે તમારું નામ અડધું કાપી નાખીશું અને અનુ બનાવી દઈશું કેમ કે લગ્ન કરવા માટે તમને સંસ્કૃત વિદ્વાન ક્યાં મળશે તો જ્યારે તમે આઠ વર્ષના હતા જો હું કહેતી કે અનુ શું તારે લગ્ન કરવા છે તે બકવાસ લાગે છે ખરું ને મારો અર્થ છે કે ત્યારે એ સવાલનો કોઈ અર્થ નહોતો એ સવાલનું કોઈ મહત્વ ન હતું જો હું તમને ત્યારે પૂછતી કે જ્યારે તમે છ વર્ષના હતા તો તેનો કોઈ અર્થ ન હતો જ્યારે તમે આઠ વર્ષના હતા તો આ તેના પર નિર્ભર કરે છે કે તમારો પરિવાર કેવો છે આ કાતો મજાક હોત કે પછી તમે આનો વિરોધ કરકીકતમાં સમજાવીને તમે હા કહી દે તે જો હું આ સવાલ તમને ચૌદ વર્ષની ઉંમરે પૂછાત તો તમે થોડા શરમાઈ જાત કેમ કે તમે વિચારવા લાગ્યા હતા કેમ કે શરીર એક ખાસ રીતે વધવા માંડ્યું છે હોર્મોન્સે બુદ્ધિ પર કબજો કરવાનું શરૂ કરી દીધું છે અને હવે તમે વિચારી રહ્યા છો જો હું તમને અઢાર વર્ષની ઉંમરે પૂછું તો તમારા ઉછેરના વાતાવરણના આધારે તમારો જવાબ સ્પષ્ટ રૂપે હા અથવા ના હશે હમણાં નહીં કે બિલકુલ નહીં તે એ વાત પર નિર્ભર કરે છે કે તમારી સાથે ચૌદ થી અઢાર વર્ષની વચ્ચે શું થયું છે હા તો હવે એ સારું છે કે આ બધા તબક્કાઓમાંથી પસાર થઈ ચુક્યા પછી તમે પોતે સવાલ કરી રહ્યા છો નહીં કે હું તમને પૂછી રહ્યો છું કે તમારા માતા પિતા તમને પૂછી રહ્યા છે તમે પોતે આ સવાલ પૂછી રહ્યા છો શું મારે લગ્ન કરવાની જરૂર છે તો જરૂરિયાતો હોય છે જ્યારે તમે એક માણસના સ્વરૂપમાં હોવ છો ત્યારે તો શારીરિક જરૂરિયાતો હોય છે ભાવનાત્મક જરૂરિયાતો હોય છે માનસિક જરૂરિયાતો હોય છે સામાજિક જરૂરિયાતો હોય છે આર્થિક જરૂરિયાતો હોય છે આ બધી વસ્તુ હોય છે લોકો કદાચ આ વસ્તુઓ વિશે જાગૃતપણે નથી વિચારવા માંગતા કેમ કે તેમને એમ લાગે છે કે જો તે આ વસ્તુઓ વિશે વિચારશે તો તેમના લગ્ન કદરૂપ થઈ જશે પરંતુ આમ પણ આ વસ્તુઓ તો છે જ જો આ અરેન્જ મેરેજ છે તો કોઈ બીજું આ વિશે વિચારી રહ્યું છે જો તમે પોતે આને અરેન્જ કરી રહ્યા છો તો તમે નિશ્ચિતપણે આ વિશે વિચારી રહ્યા છો હા કે ના આ બધા વિચારો હોય છે તો આજકાલ સ્ત્રીઓ માટે હું એમ કહું છું કે દુનિયા અમુક હદ સુધી બદલાઈ ગઈ છે હવે સામાજિક અને આર્થિક કારણો માટે જરૂરી નથી કે તેમને લગ્ન કરવા જ પડે જ્યાં સુધી કે તમે બસ શરીર સાથે જ ન આવ્યા હોવ તમે ન સમજ્યા જો તમે ફક્ત શરીર છો અને તમારામાં મગજ નથી તો અલગ વાત છે નહીતર એક સ્ત્રીને હવે સામાજિક અને આર્થિક કારણોના લીધે લગ્ન કરવાની જરૂરિયાત નથી તેની પાસે પસંદગી છે તે હવે પોતાની આર્થિક અને સામાજિક સ્થિતિનો ખ્યાલ રાખી શકે છે સો વર્ષ પહેલાં આવું ન હતું ભલે તમારામાં લગ્ન માટે શારીરિક માનસિક કે ભાવનાત્મક જરૂરિયાત ન પણ હોય તો પણ તમારે બસ સામાજિક અને આર્થિક કારણોસર લગ્ન કરવા પડતા હતા હા પણ હવે એવું નથી આ થોડી ઘણી સ્વતંત્રતા છે હવે તમારા લગ્ન કરવાના ઓછામાં ઓછા બે કારણ ખતમ થઈ ગયા છે હવે તમારે બાકીના ત્રણ પર વિચાર કરવાનો છે બસ શું તમારે માનસિક સ્તર પર એક જીવનસાથીની જરૂર છે શું તમારે જીવનસાથીની ભાવનાત્મક જરૂરિયાત છે તમારી શારીરિક જરૂરિયાતો કેટલી પ્રબળ છે તમારે આને તમારા હિસાબે જોવું પડશે આ કોઈ સામાજિક નુસ્ખો નથી કે દરેક વ્યક્તિ લગ્ન કરે કે દરેક વ્યક્તિ લગ્ન ન કરે આ અસરકારક નહીં નીવડે એક વ્યક્તિ તરીકે તમારી જરૂરિયાતો કેટલી તીવ્ર છે જો આ એક હલકી જરૂરિયાત છે જેને તમે સરળતાથી પાર કરી શકો છો જો આ એક નાના સમયગાળાની જરૂરિયાત છે તો લગ્ન ન કરો હું તમને એમ કહું છું કેમ કે બંધાઈ જવાનો કોઈ ફાયદો નથી કેમ કે બંધન સાથે આ ફક્ત બે લોકો જ નથી રહેતા તેઓ ક્યારેક ચાર કે ક્યારેક ક્યારેક તો છ થઈ જતા હોય છે હું એમ નથી કહેતો કે આ ખોટું છે શું તમે આને ઈચ્છો છો આ એ સવાલ છે સામાજિક માપદંડથી ચાલવા કરતાં દરેક માણસે પોતાના માટે આ વિચારવું જોઈએ સામાજિક ચલણ ભલે જે પણ હોય હું શરૂઆતથી ઠીક આ જ વાત કહી રહ્યો હતો તમે ત્યારે જ આધ્યાત્મિક બનો છો જ્યારે તમારા નિર્ણયો સો ટકા તમારા પોતાના જ હોય અને તમે બીજા બળોથી પ્રભાવિત ન થતા હોય તમારે નક્કી કરવાનું છે કે શું આ જરૂરી છે હવે લોકોએ બીજા પ્રકારના સમાધાન શોધી લીધા છે પશ્ચિમમાં અને ઘણી હદ સુધી ભારતમાં પણ આ થવા લાગ્યું છે ઠીક છે અમે લગ્ન નહીં કરીએ અમે બંને બસ સાથે રહીશું અમે લોકો સાથે રહીશું તો આ સાથે રહેવું જો તમે બસ એક માણસ સાથે રહો છો તો આ એમ પણ લગ્ન જ છે ઠીક છે ભલે તમારી પાસે લગ્નનું સર્ટિફિકેટ હોય કે ન હોય પણ જો તમે એવું વિચારી રહ્યા હોવ કે તમે દર અઠવાડિયે તમારો સાથી બદલી શકો છો તો તમે પોતાની જાતને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા છો કેમ કે જેમ તમારા મનમાં યાદશક્તિ હોય છે તેવી જ રીતે તમારા શરીરમાં યાદશક્તિનો ભાવ બહુ વધારે પ્રબળ હોય છે એના કારણે જ અમે તમને એવા સ્થળોએ લઈ જઈએ છીએ ભલે તમે તાર્કિક રૂપે કંઈ સમજો નહીં તેમણે નિરંતર ઉર્જાના સ્થાન અને બીજા પ્રકારની સંભાવનાઓના સ્થાન એટલા માટે બનાવ્યા છે કેમ કે શરીર તેને આત્મસાત કરી લેશે અને યાદ રાખશે શરીરની યાદશક્તિનો ભાવ બહુ પ્રબળ હોય છે શરીર તેને આત્મસાત કરી લેશે અને યાદ રાખશે બની શકે કે તમે હિમાલયને ભૂલી જાઓ પણ શરીર હિમાલયને નહીં ભૂલી શકે તે હંમેશા યાદ રાખશે તમે ભૂલવાની બીમારીના લીધે બધી યાદશક્તિ ગુમાવી શકો છો પણ ભૌતિક શરીરમાં યાદો સચવાઈને રહેશે શરીર તેને નહીં છોડે બસ કેમ કે તમે તમારી યાદશક્તિ ગુમાવી છે તો આ કારણોસર તમે તમારા કર્મોને નથી ગુમાવતા તો શારીરિક રીતે નજીક હોવાને હંમેશાથી અહીં આ પરંપરામાં તેને બંધ કહેવામાં આવે છે આ શરીર યાદશક્તિનો એક ઊંડો ભાવ વિકસિત કરી લે છે અને આ પ્રકારની બહુ બધી યાદો એક ખાસ સ્તરનો ભ્રમ અને એક ખાસ સ્તરની પીડા પેદા કરે છે તમે તેને સ્પષ્ટ રૂપે જોઈ શકો છો તમે તેને બહુ સ્પષ્ટ રીતે જોઈ શકો છો જે લોકો પોતાના જીવનની સાથે બેદરકાર છે તેઓ સાચા અર્થમાં આનંદને ક્યારેય જાણી નહીં શકે તેઓ બસ એમ જ રહે છે કૃપા કરીને તમે તમારી આસપાસ આને ધ્યાનથી જુઓ આ સ્પષ્ટ દેખાય છે જે લોકો પોતાના શરીરની બાબતમાં શિસ્તમાં નથી રહેતા તેઓ ક્યારેય ખુલીને હસી નથી શકતા કે ખુલીને રડી પણ નથી શકતા તેઓ આવા બની જાય છે કેમ કે એક જ જીવનકાળમાં ભૌતિક શરીરમાં ભ્રમિત થવાવાળી યાદો ઘણા એવા પ્રભાવ નાખશે તો આ જરૂરિયાતોને પૂરી કરવા માટે આ કોઈ સમાધાન નથી તો કાં તો તમે લગ્ન કરો કાં તો લગ્ન ન કરો ક્યાં તો આ જરૂરિયાતોથી પરે જતા રહો પણ આ એક એવી વસ્તુ છે જેને તમારે વ્યક્તિગત રૂપે જોવી પડશે કે મારી જરૂરિયાત કેટલી તીવ્ર છે જો તમે સ્પષ્ટતાથી અને સમાજથી પ્રભાવિત થયા વગર તેના પર ધ્યાન આપવા માંગો છો તો હંમેશા સૌથી સારું એ રહેશે કે તમે એક મહિનાની રજા લો આશ્રમમાં રહો અને બસ ધ્યાન કરો જ્યારે તમે નિર્ણય લો ત્યારે તમારે સ્પષ્ટતાની સ્થિતિમાં હોવું જોઈએ કોઈનાથી પ્રભાવિત થઈને નહીં ના તો ગુરુથી અને ના તો સમાજથી તમે કોઈનાથી પ્રભાવિત થશો નહીં પોતાની જાતને સ્પષ્ટતાની ખાસ અવસ્થામાં લાવો તે સ્પષ્ટતામાં જુઓ કે તમારી જરૂરિયાત શું છે તમારી જરૂરત ખરેખર કેટલી તીવ્ર છે જો આ જરૂરી ન હોય તો વાત પૂરી એક વાર જો તમે નિર્ણય લઈ લો તો પછી એ દિશામાં જોશો નહીં જો તમે તે તરફ જવાનો નિર્ણય લો તો પછી આ તરફ ન જુઓ બસ એ જ કરો તમારે તેમાંથી એક જ વસ્તુ કરવી જોઈએ જો તમે વચ્ચે લટકી રહેશો તો તમે સતત ભ્રમની અવસ્થામાં રહેશો આ કે પેલું સૌથી સારું શું છે કઈ વસ્તુ સૌથી સારી છે સૌથી સારું કશું નથી હોતું જ્યાં પણ જે પણ કરવાનો નિર્ણય તમે લો છો જો તમે એ પૂરા હૃદયથી કરો છો તો તે બહુ જ સારી વાત છે તો પણ તે સૌથી સારી વસ્તુ નથી કેમ કે દુનિયામાં કંઈ પણ સૌથી સારી વસ્તુ નથી જે તમે કરી રહ્યા છો તેમાં જો તમે પોતાની જાતને પરોવી દો છો તો એ બહુ સારી વાત છે પણ તે સર્વશ્રેષ્ઠ વસ્તુ નથી સર્વશ્રેષ્ઠમાં બીજા લોકોનો સમાવેશ થાય છે કે નહીં બેસ્ટનો અર્થ એ છે કે તમે બીજા દરેકથી શ્રેષ્ઠ છો તેમાં બીજા લોકો સમાવિષ્ટ છે આ પોતાને હરાવવાની પ્રક્રિયા છે જે પળે તમે સર્વશ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કરો છો તમે પોતાને હરાવવાની પ્રક્રિયા પર આવી જાઓ છો હું એક શાનદાર વસ્તુ કરી રહ્યો છું એમાં બીજું કોઈ સમાવિષ્ટ નથી હું માત્ર રસ્તા પર ચાલી રહ્યો છું મને લાગે છે કે હું એક શાનદાર કામ કરી રહ્યો છું હું સૌથી સારું કામ નથી કરી રહ્યો હિમાલયની ગુફાઓમાં રહેવા વાળો યોગી તેઓ સૌથી સારી વસ્તુ નથી કરી રહ્યા તેઓ પોતાના માટે એક શાનદાર કામ કરી રહ્યા છે કોઈ પરિણિત છે અને ખુશીથી પોતાના પરિવારની સાથે રહે છે તો તે એક શાનદાર કામ કરી રહ્યો છે તે સર્વશ્રેષ્ઠ કામ નથી કરી રહ્યો તો સૌથી સારું કામ કરવાનો પ્રયત્ન ન કરો જીવન બરબાદ થઈ જશે કેમ કે તેમાં આખી દુનિયા જોડાયેલી છે એનો અર્થ એ છે કે તમારે સર્વશ્રેષ્ઠ કામ કરવા માટે સિકંદર મહાન બનવું પડશે અને ખાતરીપૂર્વક એણે સૌથી સારી વસ્તુ નથી કરી કે ના તો કોઈ મહાન વસ્તુ કરી છે કેમ કે તે બીજું કંઈ કરવાને લાયક ન હતો તો આપણે કીધું કે તે મહાન છે અને તેને નામંજૂર કરી દીધો કેમ કે તે હકીકતમાં માણસ કહી શકાય એવી કોઈ શ્રેણીમાં નથી આવતો તો આ એવી વસ્તુ છે જેના માટે તમે તમારામાં સ્પષ્ટતાનું એક સ્તર લાવો અને પોતાનો નિર્ણય લો એકવાર જો તમે નિર્ણય લઈ લો તો પછી કોઈ દિશાહીનતા નહીં થવી જોઈએ કારણ કે જો તમે જ્યારે તમે જે પણ તમે કામ કરી રહ્યા છો જો તમે સંપૂર્ણ ભાગીદારીથી ઝાડું લગાવો છો દરરોજ તમે ઝાડુ લગાવો તમને આત્મજ્ઞાન મળી જશે હું મજાક નથી કરી રહ્યો તેના માટે એટલું જ કરવાનું છે પણ સમસ્યા એ છે કે જે માણસ ઝાડુ લગાવી રહ્યો છે તે કોઈ બીજો બનવા માંગે છે કોઈક બીજો ઝાડુ લગાવવા ઈચ્છે છે આ માણસ પેલું કરવા માંગે છે પેલો માણસ કંઈક બીજું કરવા ઈચ્છે છે કોઈ પણ પોતાનું કામ પૂરી ભાગીદારીથી નથી કરી રહ્યું આ જ આખી સમસ્યા છે તમે જે પણ કંઈ કરી રહ્યા હોવ જો તમે તેને પૂરી ભાગીદારી સાથે કરો છો જો તમારામાં નિશ્ચલ તત્વમ છે એટલે કે તમે જે કરી રહ્યા છો તમે તેમાં જ પૂરવાયેલા રહો છો બસ તેમાં જ હિમાલયના રસ્તા ઉપર ગાડી ચલાવવાનું કાર્ય તમારી સાથે આ જ કરે છે ટ્રેકિંગ કે પર્વતારોહણ પણ તમારી સાથે આ જ કરે છે જ્યારે તમે આ કામ કરો છો ત્યારે તમે બીજું કંઈ કરી શકતા નથી અને બીજું કરવાનો પ્રયત્ન કરશો તો તે તમારું છેલ્લું કામ હશે ખરેખર જો તમે આ રસ્તાઓ પર પોતાની ગાડી ખરેખર ઝડપથી ચલાવશો છો તો તમે ફક્ત તે જ કરી શકશો જો તમે બીજું કંઈ કરવાનો પ્રયત્ન કરશો તો તે તમારું છેલ્લું કામ કરી રહ્યા હશો તો તમે તમારું જીવન એવી રીતે જીવો કે તમે જે પણ કરી રહ્યા છો તમે સંપૂર્ણપણે બસ એ જ કરો જો તમારા માટે નિશ્ચલ તત્વ છે તો ભલે તમે જે પણ કરો તે ઠીક છે પણ દરરોજ બદલવું બદલવું બદલતા રહેવું જે લોકો પંદર વર્ષથી પરિણિત છે હવે તે લોકો વિચારે છે કે કદાચ મારે બ્રહ્મચર્ય લેવું જોઈતું હતું જે લોકો દસ વર્ષથી બ્રહ્મચારી છે હવે તે વિચારે છે કે કદાચ મારે લગ્ન કરી લેવા જોઈતા હતા આ જીવનની અંતહીન બરબાદી છે